કેશોદ કાપડ બજાર ખુલતા પોલીસે લાલ આંખ કરી દુકાનોના સતર પડાવ્યા હતા, જેને લઈ વેપારીઓએ વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે અમારી દુકાનો બંધ કરાવી તો બજારમાં રહેલી દુકાનો પણ બંધ થવી જોઈએ તેવી માંગ કરી હતી. હું અશોકભાઈ રાયચાડા કાપડ બજાર એસોસિએશનનો પ્રમુખ અને ચેમ્બર ઓફ કોમર્સનો મંત્રી. કાલે રાતના 11:25 યોગેશભાઈ સાવલિયા, જે નગરપાલિકાના પ્રમુખ છે, એનો રાતને જાહેરનામું અને એનો ફોન આવેલો કે આપણે 8-12 કાપડ બજાર ખોલવાની છે. એને અનુસંધાનમાં અમે 8-12 આજે કાપડ બજાર ખોલેલી હતી, તો પોલીસવાળાએ આવી અને અમારી કાપડ બજાર બંધ કરાવેલી છે. અશોકભાઈ, તમે જાહેરનામું વાંચ્યું છે? જાહેરનામું મેં રાતે મોકલ્યું હતું, મેં વાંચ્યું નહોતું, પણ યોગેશભાઈનો ફોન આવ્યો હતો કે આપણે 8-12 ખોલવાની છે. શહેરમાં જૂનાગઢ કલેક્ટરના આદેશ મુજબ કેશોદ કલોથ એસોસિએશન આંબાવડી કાપડ બજાર ખોલવાનો હુકમ કરેલ હતો જૂનાગઢ કલેક્ટરે, અને અમારા કેશોદ કાપડ બજાર એસોસિએશનના પ્રમુખ દ્વારા અમને કહેવામાં આવેલું કે રવિવારના દિવસે તમે 8-12 વાગ્યા લગીન ખુલ્લી રાખશો કાયમી માટે, અને અમે ખોલેલી દુકાન સાફસૂફ કરવા માટે, અને આજે કેશોદ પોલીસ દ્વારા અમને બંધ કરવામાં આવેલ છે, તો આ શું છે? અને અત્યારે અમે હાલ જોઈ રહ્યા છો કેશોદ આંબાવડી કાપડ બજારમાં બધા લોકો સાફસૂફ કરી રહ્યા છે, અને કેશોદ પોલીસ દ્વારા અમને જબરદસ્તી બંધ કરવામાં આવે છે કે ચાલો ગાયક આ બંધ કરી દો. તો આ શું ઘરેક કલેક્ટર એમ કહે છે કે તમે જાહેરનામું પાડો અને તમે દુકાન ખોલો અને તાત્કાલિક અમને બંધ કરવામાં આવે છે, તો આ શું છે? આ તમે જાહેરનામું વાંચ્યું છે? જાહેરનામું અમારા કેશોદ આંબાવડી કાપડ બજારના પ્રમુખ, એ અમારે જે ગ્રુપ છે કાપડ બજારનું, એમાં નાખેલું છે અને કીધેલું છે કે તમે 8-12 વાગ્યા લગીન રેગ્યુલર તમે દુકાન ખોલી શકશો, કોઈ પ્રોબ્લેમ નહીં. એમાં સ્પષ્ટતા આવી છે કે નજીક દુકાન હોય, ગીચ એરિયા હોય ત્યાં ખોલવાની મનાઈ છે, આ બાબતે તમને ખબર છે કે? ના, એ અમને કોઈ ખબર નથી, પણ અમારે જાહેરનામું અમારા કાપડ બજાર એસોસિએશનના પ્રમુખ દ્વારા અમને કીધેલું કે 8-12 વાગ્યા લગીન તમે ખોલી રાખશો, કોઈ પ્રોબ્લેમ નહીં. અત્યારે કેશોદ પોલીસ દ્વારા અમને બંધ કરવામાં આવેલ છે.